રટણ જોઈએ એવું થતું નથી. અંદર ધંધા પર ના જઈએ શું થઈ જાય? પૈસા રોકેલા હોય તો ખોટ જાય ને. એવું અમારી સાથે કઈક જવું પડે ને, અડધો કલાક પાંચ કલાક ફેરો મારો. નહી તો મહિના બે દાડા કાઢવા જોઈએ. એ કાઢે તો રાખવું પડે. સમાધાન થાય, બધું વાતચીત કરીએ, બધું સમાધાન થાય, બધું પઝલ થી બધું કોમ કરશે. ટેન્શન 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 બેબી કોઈ ટેન્શન નહીં. કઈ ફોન કરે કરવું પડે એવું ફરી કાઢવું જોઈએ નઈ. હા બહુ માં નહીં પહેણી રહ્યા બહુ પહેણું પડશે, પહેણું તો પડશે. એના કરતા જન્મવાનું જન્મવામાં સુખ નથી એવું ફરી કાઢવું. જન્મવામાં સુખ નથી એવું લાગે છે ને. સાથે રસ્તો કરી આપો દાદા. જ્ઞાની મળે એટલે ઈચ્છા ખલાસ થઈ ગઈ, બસ ઉડી ગયું, બલ્બ ઉડી જાય. બલ્બ રહે રહી પછી બલ્બ ઉડી જાય એટલે રહ્યું નહીં. એવું પાસે પડવું જોઈએ. સંજોગ થી મળવા જોઈએ ને દાદા, સંજોગ થી મળવા જોઈએ ને. સંજોગ સંજોગ લાયા તો એ પુણ્ય છે. હા તો સંજોગ મળવા જોઈએ. સંજોગ મળે ત્યારે આપણે છે ભેગા પડી ગયા. ખરી વસ્તુ વિચારમાં આવે કે હવે ઔરંગાબાદમાં શું છે, કેમ જવું, બે દિવસ મળ્યા દાદા ને ચાલશે, પછી તકલીફ થશે, એ મનમાં થાય બધું. આડા આડી વસ્તુ આવે. ગુજરાતમાં નિરંતર રહેશે ને તો ભૂલી જ જવાય. નથી દાદાજી, આજે એમ કે છે કે નથી તો કામ કરતા કરતા દ્રષ્ટિ રે. કારણ કે પ્રતિદિન તો લક્ષ તો છે બધું, પ્રતિદિન પણ કામ કરે હવે બહારથી દ્રષ્ટિ વહી જાય તો કામ આવે. હા મારું એ તો એ લખે અત્યારે સારું, પણ જો કોઈ તે ના કહે ભૂલ છે ને, તે તાર અહીં પડી રહેશે. અહીં પડી રહેશે ને મુખમાં જવા માટે બે છોકરો ફોડી નથી. ત્યાગી થાય ને આવી બધી સંજોગો ની વાતો છે કે આજીવિકા માટે બી માણસો સંજોગો આવે છે સારા, ત્યારે આરામ કરે છે. એવા માણસો મળે ને દાદા, બાથરૂમ માં આવશે ને રાતે, તો પછી આવું બાથરૂમ ના ના મળે. જ્ઞાન નું પ્રતીક પરમ વિનય અને હું કઈ જાણતો નથી એવા ભાવ, જેના વિસ્તાર તું સમજાવશો. એ તો કામ થઈ ગયું. હવે એ ચેક તો કયું, એ જાણતા થાય પરમ વિનય હું કઈ જાણતો નતો, એ ભાવ થઈ ગયો. તાર જ્ઞાન મળ્યું તમને, તો આ જ્ઞાન મેળવવાનું પહેલું સ્ટેપ છે. શું છે? તમે કઈ જાણો છો એવું જો મનમાં હોય તો પૂછું, ભાઈ તમે કઈ જાણો છો? હું કઉ પછી પછી અહીંયા કરે તમારું માટલું પાણી છે, મારે રેડવાની જરૂર નથી. અને જો માટલી ખાલી હોય તો રેડું, તો હું કઈ જાણતો નથી એમ કહો તો હું તમને જ્ઞાન આપું. તો તમે ખબર પડી ને, માટલી પાણી છે એમ કે પછી રેડાય તમારું જ્ઞાન બહુ શું છે? પણ હું રહી ગયો પછી મેં એમને કહ્યું, હું જાણું છું એ કાઢી નાખો ને, ઠોકરો વાગે છે. ઠોકરો ના વાગે છે, જાણવામાં ઠોકર ના વાગે છે. પ્રકાશ હોય ઠોકર વાગે ખરી, જાણવું હોય તો પ્રકાશ અને પ્રકાશમાં ઠોકર ના વાગે છે. તમે ઠોકરો વાગે છે કે વાગે છે? ઘણી વાગે છે. કોણ પ્રકાશ તમે તો શું જાણવા છો? એથી કાઢી નાખો ને આ બધું. સાહેબ હું દસ વર્ષ બ્રહ્મચારી પાસે ભરે રે, તમે લાખ વર્ષ બ્રહ્મચારી પાસે ભરો તો કઈ ભરાય નહીં. આત્માની પાસે ભરે તો જ રે. શું કહે? સાચી વાત. જ્ઞાની પાસે ભરો તો બ્રહ્મચારી સાધક કહેવાય. હા બધા સાધક જ છે. એટલે એમાં રહી ગયું તો રહી ગયું, એમને રહી ગયું. તમને સમજાવી ના પરમ વિરય ને કે નામ દે સમજી ગયો કે ઠોકરો વાગે તો હું કઈ જાણતો હોય તો ઠોકરો ના વાગી છે. એટલે પછી એમને મેં શું કહ્યું કે હું કઈ જાણતો નથી એવું ના, તમારે ના કેવું હોય તો તમે જાણો છો એટલે આ જ્ઞાન આપવાની જરૂર નથી. ત્યાર પછી મને કહે છે કે
એ તો હું ના કહી શકું નહિ કે તમારી પણ નહીં જાણતા એવું. તમે તમારી આ જ્ઞાન અપાય કેવી રીતે? તમારા માટલી પાણી છે એમ કહો છો, મારે પીડાય નહીં. માટલી પાણી ના હોય તો તમે કહો મારી માટલી ખાલી સુપાણી આપો, હું આપું. એટલે પછી મેં કહ્યું કે ઘેર રેશમી ચાદર લાવી સુઈ જવા આવે. શું કહ્યું? રેશમી ચાદર નહીં, કંટાળો આવે તો દુઃખ થાય તો પાછા આવજો. કોઈ ગમે ત્યારે માટે તમારા માટે ખુલ્લા સાથે બે વાગે દરવાજા ખુલ્લા કરે. તો પછી ઘેર ગયા પાછા, પંદર ઓર આવ્યા કે મને કડાપો જપો બહુ થાય છે કે છે. તમે પેલું થોડી દર નાણું છે ના છૂટે, ના છૂટે, ના છૂટે. ભૂત કહેતું ને એ ભૂત કાઢવા માટે આ ભૂત કહેલું છે તો દુઃખ થાય છે તો એ ભૂત ને કાઢી ગયો ને, એને જ્ઞાન ન હોય. જ્ઞાન તેનું દુઃખ જ ના થાય. પ્રકાશ પર ઠોકર તો ના લાગે. તમારો અર્થ સમજાઈ ગયો બરોબર? અને આપડે પરમ વિનય એનો અર્થ શું છે કે વિનય તો સંસારમાં હોય છે. બધે સંસારમાં બધે વિવેક હોય છે. વિવેક આપડે વ્યવહારિક બાબતનો વિવેક, અને પછી ધર્મ જાય ત્યારે વિનય રાખવાનો. અને પરમ વિનય ક્યાં આગળ કે જ્ઞાની કારણ કે કાયદો કોઈ જતો નથી. હવે કાયદો ના હોય ત્યાં તો કઈ પરમ વિનય એવું નામ ના હોય તો માણસ અહીંયા આગળ ગુદાકુદ કરે. એટલે પરમ વિનય જોઈએ. આપણે પુસ્તકમાં વાંચ્યું હતું કે હાજી આપના ચરણ વિનયમાં છે ને કિંમત લખેલી છે? ના ના ના, ચરણ વિનયમાં છે ને પરમ વિનય, ચરણ વિનયમાં છે ને.